આ સીધા દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છે ગૃહ પ્રધાન અમિત શાહનો એક દિવસનો ગુજરાત પ્રવાસ અને તેમનો કાર્યક્રમ હવે આગળ વધી રહ્યો છે. આ સમગ્ર કાર્યક્રમ જે છે તે કોઈ રાજકીય કાર્યક્રમ નથી પણ વૃક્ષારોપણ અને સાથે સાથે ઈ બસ સેવાની શરૂઆત તેમણે તેમના હસ્તે કરાવી છે. સ્ટેજ પર પહોંચી રહેલા અમિત શાહ અને સૌ કોઈનું અભિવાદન પણ ઝીલી રહ્યા છે. ગૃહમાં પહોંચ્યા છે ગૃહ પ્રધાન એવું કહી શકાય આજનો એ દિવસનો તેમનો કાર્યક્રમ અને જોઈ રહ્યા છો આ લાઈવ દ્રશ્યો. સ્ટેજ પર આવી પહોંચ્યા છે અને સૌ કોઈને અભિવાદન ઝીલતા પણ નજરે પડી રહ્યા છે. સાથે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને ગૃહ રાજ્ય પ્રધાન પણ આ દિવસ દરમિયાન ઉપસ્થિત છે. મિશન મિલિયન ટ્રીઝ અભિયાન જે છે તે તેમણે તેની શરૂઆત કરાવી છે. 108 વૃક્ષારોપણનો જે આ તેમનો ઉદ્દેશ અને સાથે જ હવે રસ્તા પર જોવા મળશે ઈ બસ સેવા. એટલા માટે કારણ કે જે બેટરી સંચાલિત સુસજ્જ ટેકનોલોજીની સાથે બેટરી સંચાલિત જે ઈ બસ સેવા છે તેની શરૂઆત તેમણે કરાવી છે. ઇનિશિયેટિવ બેઝ ઉપર અત્યારે હાલ 10 જેટલી બસ સેવાની શરૂઆત થઈ છે અને તેની જે સંખ્યા છે તે પણ આવનારા સમયમાં વધારવામાં આવશે અને તેના માટે જે ચાર્જિંગ સ્પોટ જે રાખવામાં આવ્યું છે તે રાણીપ ખાતે તેનું સ્ટેશન ઊભું કરવામાં આવ્યું છે. તો આજનો દિવસ ગુજરાત માટે પણ મહત્વનો બની રહેશે કારણ કે ધ્વનિમુક્ત પ્રદૂષણમુક્ત એવી બેટરી સંચાલિત આ બસ સેવા જે છે તે શરૂ થઈ રહી છે અને ગુજરાતના રસ્તે હવે દોડશે. ભારતમાં પહેલીવાર આ પ્રકારની બસ ગુજરાતને મળવા પાત્ર છે અને ગુજરાતના રસ્તે હવે જોવા મળશે. ખરા અર્થમાં ગુજરાત મોડલ જે છે તે ફરી એક વખત હવે ચર્ચામાં જોર પકડશે અને પ્રગતિના પંથ પર હવે ગુજરાત જોવા મળી રહ્યું છે જ્યાં ટેકનોલોજી જે છે તે સતત આગળ વધી રહી છે અને ટેકનોલોજીને ભલા કેમ કોઈ ન આવકારે તેનો આવિષ્કાર પણ એટલો થઈ રહ્યો છે કારણ કે તેનાથી ફાયદો અનેકો ગણો છે. આ બંને દ્રશ્યો પ્રથમ જે ફ્લેગ ઓફ કરવામાં આવ્યું અને આ તમામ જે ઈ બસ સેવાની હવે શરૂઆત થવા જઈ રહી છે અને બીજી તરફ વૃક્ષારોપણ બાદ જે પ્રકારનો આ આગળ કાર્યક્રમ છે અને સ્ટેજ પર જે ડોમ બનાવવામાં આવ્યું છે તે ડોમ પર ડોમની સાથે જે સ્ટેજ પર પહોંચ્યા છે અમિત શાહ સાથે ગુજરાત સરકારની એક ટીમ અને હવે આવી પહોંચતાની સાથે જ સૌ કોઈનું અભિવાદન ઝીલતા પણ ગૃહપ્રધાન અમિત શાહ. તો તેમનો જે આ એક દિવસનો જે કાર્યક્રમ છે તે હવે આગળ સમયની સાથે સમયબદ્ધ આગળ વધી રહ્યો છે અને થોડીક જ ક્ષણોમાં તેઓનો જે કાર્યક્રમ છે તે ત્યાંથી રવાના થશે અને ગાંધીનગર પર પહોંચવાના છે જ્યાં તેમણે તેમનો એક કાર્યક્રમ છે તેમાં પણ તેમણે હાજરી આપવા જઈ રહ્યા છે. તો આ બંને દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે. ગઈકાલે જો કે રાત્રે 9:30 વાગ્યાની આસપાસ તેઓને અમદાવાદ એરપોર્ટ પર તેઓને આવવાનું હતું પણ વ્યસ્ત શેડ્યુલ હોવાને કારણે તેઓ રાત્રે 11:30-11:30 વચ્ચે આવી પહોંચ્યા અને ત્યારબાદ ખૂબ જ સાદગીપૂર્વક તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું કારણ કે પૂર્વ નાણાપ્રધાન અરુણ જેટલીનું